જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આજે પોલીસ અધિક્ષકશ્રીઓ લોકદરબાર યોજાયો હતો. આ લોકદરબારમાં વંથલી તાલુકાના સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો સહિત અનેક આગેવાનો અને સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આજે પોલીસ અધિક્ષકશ્રીનો લોકદરબાર યોજાયો હતો. આ લોકદરબારમાં વંથલી તાલુકાના સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો સહિત અનેક આગેવાનો અને સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા. લોકોને પોલીસ પ્રત્યે સતાવતા પ્રશ્નોની નિર્ભયપણે અને જાહેરમાં ચર્ચા કરી પોલીસ લોકમિત્રની ભૂમિકા ભજવી કાયદો અને વ્યવસ્થા વધુ સારી રીતે જળવાય તેવા શુભ આશયથી પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ દ્વારા લોકદરબારનું આયોજન કરાયું હતું. આ લોકદરબારમાં આશરે 150થી વધુ આગેવાનોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને મુક્તપણે લોકોએ રજૂઆત કરી હતી. પોલીસની કામગીરીને સરાહવાની સાથે સાથે પોલીસ દ્વારા લોકોને પડતી મુશ્કેલીઓ પણ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સહિત એએસપી રવિ તેજા સહિત મોટી સંખ્યામાં વંથલી પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં પોતાની ભૂલ કોણ સ્વીકારે અને સ્વીકારે તો કોણ સુધારે તેવા સમયમાં પોલીસ લોકો પાસેથી પોતાની ભૂલો કે સૂચનો લઈ તેને સુધારવાના હકારાત્મક અભિગમ કે તે પણ સરાહનીય છે. આજ વંથલી પોલીસ સ્ટેશન કા એન્યુઅલ ઇન્સ્પેક્શન સ્ટાર્ટ હુઆ હૈ, ઇસમે આજ સબસે પહેલે લોકદરબાર લિયા ગયા, જિસમે વંથલી શહેર કે ઓર વંથલી તાલુકા વિસ્તાર કે જિતને ભી ગાંવ હૈ ઉસકે આગેવાનો ઓર પબ્લિક કે સાથ આજ એક મીટિંગ કી ગઈ ઓર ઇસ મીટિંગ મેં જિતને ભી પ્રશ્ન क्वेश्चन पूछे गए वो सब हमने नोट डाउन किए और उन प्रश्नों पे किस तरह से पुलिस इफेक्टिव काम कर सके और लोगों के जो प्रश्न हैं, प्रॉब्लम्स हैं, इश्यूज हैं उसको हल कर सके, उसके लिए हम पूरी पूरी मेहनत करेंगे. काफ़ी अच्छा रहा है उसके बाद. आज काफ़ी लोगों ने काफ़ी प्रश्न पूछे हमसे, काफ़ी रजवाते हमको अच्छा लगा. और मैं खास करके मीडिया का धन्यवाद करना चाहता हूँ कि मीडिया के माध्यम से इसका प्रचार हुआ कि आज बहुत दरबार है, तो लोगों को पता था और वो मोटी संख्या में यहाँ पे आज रहे. और जेन्युइन क्वेश्चंस जो हर क्वेश्चंस, हर तरह के प्रश्न जो है आप वहाँ पूछे गए और आज मेरी टीम के साथ में लाइव पर डिस्कस करके इसका लाना फैशन बना के जाऊँगा कि आने वाले टाइम में उन क्वेश्चंस को हमें भी करके हम कर सकते. सर, जो यहाँ पर प्रश्न में आया था पुलिस का, इसके लिए हो जाएगा? देखिए, हमारे पास जब जब स्टाफ बढ़ता है, जब सरकारी भर्ती करती है और अभी पिछले दो साल से सरकारी खूब अच्छी संख्या में भर्ती पुलिस कांस्टेबल लेवल पे कर रही है और उसमें अभी एक भर्ती प्रक्रिया जो है उसमें ट्रेनिंग जो है वो स्टार्ट हो गई है. उसमें ट्रेनिंग जैसे पूरी होगी तो वो हमारे डिस्ट्रिक्ट में भी कॉन्स्टेबल ज़्यादा लिए जाएंगे और उस टाइम पे हम उनको जहाँ जहाँ पर जितनी जितनी कमी है उसमें उनको रखा जाएगा, उनकी कमी को पूरा किया जाएगा. टाइम के साथ साथ महकम डेफिनेटली बढ़ेगा और जितना महकम भी अभी है उसमें से हम अपने तरफ से जितनी मेहनत करके कोशिश करके लोगों की समस्याओं का निराकरण ला सके उसके लिए पूरी पूरी कोशिश करेंगे. इरफान शान और रिपोर्ट वंथली.